અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં સરકારી અનાજ સગે વગે થતા હોવાની ઘટનાઓ બહાર આવી રહી છે। હાલ થોડા દિવસ પહેલા કામરેજના લાડવી ગામેથી પણ મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે ફરી એકવાર સુરત જિલ્લાના ઓલપાડમાંથી પણ સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેમાં કેટલાક જાગૃત નાગરિકોએ અનાજ કૌભાંડની ગતિવિધિ ઉપર નજર રાખી તંત્રને મોટી સફળતા અપાવી છે। અમને જાણવા મળ્યું કે ઓલપાડની અંદર એક જગ્યાએ, ખાનગી જગ્યાએ મોટા જથ્થામાં સરકારી અનાજ અગે વગે થઈ રહ્યું છે અને એના સરકારી બારદાન બદલી અને ખાનગી બારદાનમાં ભરવાનું મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે। તો અમે અહીં આવીને પોલીસને જાણ કરી અને પોલીસની સાથે અહીંયા આવતા આ તમે જોઈ શકો છો એમ સરકારી અનાજને કાળા બજાર કરી અને બારદાન બદલવાનું કૌભાંડ અહીંયા પકડાણું છે। અત્યારે મામલતદાર પુરવઠા અધિકારીશ્રીને પણ જાણ કરી છે, જિલ્લા પુરવઠાને, સ્થાનિક મામલતદારને પણ જાણ કરી છે અને જે કાંઈ લાગતા વળગતા કલેક્ટરશ્રી છે, પોલીસ છે, સૌને આપણે જાણ કરી છે। અને અત્યારે આ લોકડાઉનમાં ગરીબોને ખાવા અનાજ નથી, સસ્તા અનાજની દુકાનોમાં સડેલું કીડા મકોડાવાળું ખરાબ અનાજ મળે છે અને આવું સારું અનાજ માફિયાઓ પરબારું ખાઈ જાય છે। આ બહુ દુઃખની વસ્તુ છે અને અમારી જેવા જાગૃત નાગરિકોએ જ્યારે આ કામ કરતા હોય ત્યારે આની ગંભીર નોંધ લેવાના બદલે DSO મેડમ ઉલટાના મને ધમકાવે છે કે તું બહુ જાગૃત થઈ ગયો હોય તો ફરિયાદ લખાવી દે, અમારે આ બધામાં લેવાનું ના હોય। આવું મને ફોન ઉપર DSO મેડમે ખખડાયો। તો દોસ્તો, આ બહુ ગંભીર વાત છે કે આવી રીતે આ સરકારી અનાજ ઓછામાં ઓછું અહીંયા 1000 થી 1200 કોથળાઓ અનાજ ઓલરેડી પડ્યું છે, બાકીનું બીજી જગ્યાએ પડ્યું છે અને બદલે છે સરકારી અનાજના ગોડાઉનમાંથી 10 રૂપિયે કે 5 રૂપિયે બોરી લાવવાની, અહીંયા બોરી ચેન્જ કરવાની, કેમ કે સરકારી અનાજ જે હોય એના કોથળા ઉપર સરકારનો સિક્કો લાગેલો હોય। ઓલપાડના કેટલાક જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે મામલતદાર દ્વારા પુરવઠાની ટીમ સાથે રાખી ઓલપાડના રામચોક વિસ્તારમાં 2 ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં સરકારી અનાજના જથ્થા સહિત આંતરરાજ્યના માર્કાવાળા ખાલી બારદાનો મળી આવ્યા હતા। આંતરરાજ્યમાંથી આવતું સરકારી અનાજ બારદાન બદલીને બારોબાર સગે વગે કરવામાં આવતું હોવાની મામલતદારને શંકા જતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ત્યારે ગોડાઉનમાંથી આશરે ₹20 લાખની કિંમતના 1500 કટ્ટા અનાજ મળી આવતા ગોડાઉન કોનું છે તેમજ અનાજ ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ વધુ હાથ ધરવામાં આવી છે। આજરોજ ઓલપાડ તાલુકાના રામચોક વિસ્તારમાં ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક ફરિયાદ મળેલી કે અહીંયા ઘઉંનો જથ્થો મળેલ છે, જેથી ટેલિફોનિક માહિતી મળતા હું તાત્કાલિક અમારા નામદાર શ્રી પુરવઠાને મેં મોકલી આપેલ। ત્યારબાદ નાયબદાર પુરવઠાએ અમને કીધેલું કે ખૂબ જ જથ્થો વધારે હોવાથી તમે પણ સ્થળ ઉપર આવો, એટલે હું પણ અત્યારે 2 મિનિટમાં હું સ્થળ ઉપર પહોંચી ગયો છું। આ ઘઉં ક્યાં છે, કોના છે એની તપાસ કરી અને આપણે આગળની કાર્યવાહી કરીશું। સરકારશ્રી દ્વારા હું કલેક્ટર સાહેબને પણ, DSO સાહેબને પણ વાત કરું છું અને જે કંઈ આગળની કાર્યવાહી કરવી પડશે તેની કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂરી કરશું।